जी पंकजभाई, तमे वीसी मंडळ छे ने महामंत्री छो, जे अत्यारे मे हमणे केतन भाईने पण सवाल पूछ्यो ए हुं तमने ज पूछवा मांगीश, कारण के तमे ज रोज बरोज जे खेडूतो छे, नागरिको छे, एमनी जे ऑनलाइन जे समस्याओ आवती होय सरकारनी योजनाओने लईने, एनुं इम्प्लिमेंटेशन करवामां तमे मदद करता हो छो, अने ए लोकोनी जे समस्या होय एनुं समाधान लावता हो छो, तो तमने शुं लागे छे के शुं समस्या एवी तो तमने नडी रही छे अत्यारे કે જેના કારણે તમારે એક તો આંદોલન કરવું પડ્યું, હડતાલ કરવી પડી, અને આના સાથે તમારે લોકો પણ અત્યારે એના કારણે અત્યારે પરેશાન થઈ રહ્યા છે, ખેડૂતો ખાસ કરીને તમારી હડતાલના કારણે? જી, અમારે હડતાલના કારણે ખેડૂતોને 100% મુશ્કેલી પડી રહી છે, એ બદલ અમે દિલગીર વ્યક્ત કરીએ છીએ. પરંતુ જે મુશ્કેલીની તમે જે વાતો કરી, તો ઘરે પછી યોજનાઓ હોય છે, એ દિવસે તો કહેવાય ને કે સર્વર તો ચાલતું જ રહ્યું હતું, રાત દિવસ અમારા વીસી દ્વારા કામગીરી કરવામાં આવે છે, સરકારની યોજનાઓને ગામડાના ખેડૂતો સુધી અમે લોકો પહોંચાડીએ છીએ, ત્યારે સરકારની યોજના સફળ થતી. આટલી બધી મહેનત કરવા છતાં પણ સરકાર દ્વારા અમારા હિત માટે કોઈ પગલાં ભરવામાં નથી આવતા. બીજું, આપને માધ્યમથી હમણાં મેં શૈલેષભાઈ વાત કરતા, રાજ્ય સરકાર દ્વારા કમિટી બનાવવામાં આવી છે ઋષિના હિત માટે, એ બાબતને પણ હું જણાવવા માંગીશ કે જો સરકાર દ્વારા નિર્ણય લેવાનો હોય અને કમિટી બનાવવામાં આવી હોય તો સરકારે પણ એક ફરજ બનાવતા રાજ્ય મંડળના માણસોને અંદર એન્ટર કરવા જોઈએ, એમને એની અંદર સ્થાન આપવું જોઈએ અને પ્રશ્નોની જાણકારી મેળવવી જોઈએ. પણ સરકાર દ્વારા આવા કોઈ પગલાં ભરવામાં નથી આવ્યા, એના ભાગરૂપે અમારે આ બધો હડતાલ કરવાની ફરજ પડી છે, અને અમને ખરેખર અન્યાય થાય છે ત્યારે અમારે હડતાલ કરવાની ફરજ પડી છે. એટલે અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ આપણા માધ્યમથી, આજે ગ્રામજનો હેરાન થાય છે એના માત્ર ને માત્ર જવાબદાર સરકાર જ છે અને પંચાયત વિભાગ છે, કારણ કે જો પંચાયત વિભાગ આનું નિરાકરણ કરી દે છે તો કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે અમે ગામ્ય લેવલે ખૂબ જ એવું કહી શકાય તો તલાટી અને એક વીસી, જો કદાચ આખા ગુજરાતની અંદર મતલબ કે જે પણ યોજનાઓ હોય, જે કઈ કામગીરી હશે, તો સરકારની અંદર તલાટી અને વીસી બંને જે કહેવા વ્યક્તિ છે કે ગ્રામના દરેક વ્યક્તિ સુધી પહોંચાડી શકાય, અને આ એક સિક્કાની બંને બાજુ છે, અને આ બંને જો એક રહે અને બંનેને સરકારી કર્મચારી જાહેર કરવામાં આવે ને તો સરકારને આની અંદર ઘણા બધા ફાયદા થઈ શકે તેવું છે. પંકજભાઈ, તમારો આ મુદ્દો છે હું ચર્ચામાં અને હું શૈલેષભાઈ સાથે પણ એકવાર પૂછું છું, એ પહેલા આપણી સાથે એક વ્યુઅર છે મનોજ ચાવડા, એમને કદાચ કંઈ પૂછવું હોય તો એની માટે આપણે એકવાર એમને લાઈન પર લઈ લઈએ. મનોજભાઈ, આપને અવાજ આવે છે અમારો? મનોજ ચાવડા છે આપણી સાથે. મનોજભાઈ, તમારું માઇક મનોજભાઈ ઓન કરજો, અને તમારો સવાલ જે હોય તો તમને કોઈ સમસ્યા હોય તમે પૂછી શકો છો. તમે મનોજભાઈ ને આપણો અવાજ નથી આવતો. હા, પંકજભાઈ નો જે મુદ્દો હતો અને એની વાત કરીએ, શૈલેષભાઈ શું કહેશો તમે? જે પંકજભાઈએ કીધું કે વીસીએ છે, જે આપણે પહેલા પણ ચર્ચા કરી છે, પણ અત્યારે જ્યારે એમને રજૂઆત કરી છે, શું તમારું માનવું છે? એમની રજૂઆતમાં એવું હતું કે જે સરકારે 3 સભ્યોની કમિટી બનાવી, એમાં વીસીના પણ કોઈ પદાધિકારીઓ જે છે એમને લેવા જોઈએ. એમાં હું સહમત છું, અમે કંઈક તમારા માટેનો જ નિર્ણય કરવાના છીએ, પણ અત્યારે જે ગવર્મેન્ટ લેવલે નિર્ણય કરવાનો હોય ત્યારે ગવર્મેન્ટના જ લોકો, એમાં કોઈ સંસ્થાના કે રાજકીય કે કોઈ મહામંડળના સભ્યો ન હોય, અત્યારે તો ગવર્મેન્ટ કંઈ વિચારે છે તમારા માટે. એટલે કહેવાનો મતલબ કે વિચારવાનું સરકારે શરૂ કર્યું છે. તમારા પ્રત્યે અમે પણ કહીએ છીએ પંકજભાઈ, કે તમારા પ્રત્યે સરકારની સહાનુભૂતિ છે, સરકારમાં તમારે માગવાનો અધિકાર પણ છે, લોકશાહી ને લોકતંત્ર, અને એમાં પણ મીડિયા વીટીવી છે, લોકતંત્રનો ચોથો સ્તંભ છે, ચોથી જાગીર છે, એટલે મીડિયાના માધ્યમથી પણ ખૂબ સારું બધું ચાલી રહ્યું છે. પણ કહેવાનો મતલબ શું છે કે આ જે પ્રોસીજર છે એ ખૂબ લાંબા ગાળાની પ્રોસીજર છે. અત્યારે ઉતાવળમાં કોઈ નિર્ણય કરી દેવો એ મને લાગે છે કે વ્યાજબી નથી. તમારી પંકજભાઈ, તમારી રજૂઆત, તમારા સંગઠનની રજૂઆત, વીસીની રજૂઆત, એ અમે સાંભળી છે, ભૂતકાળમાં પણ તમે રજૂઆતો કરી છે એ પણ સાંભળી છે, પરંતુ આનો નિર્ણય કરવા માટે નક્કર યોજનાની જરૂર છે.
અને 14,000 જેટલા કર્મચારીઓની વાત કરી મેં, એટલે 14,000 જેટલી જે જગ્યાઓ ઊભી કરવી, જગ્યા નથી એક ઊભી કરવી હોય તો પણ ખૂબ વિચારવા જેવું છે. 14,000 જગ્યા ઊભી કરવાની છે. આપ પણ જાણો છો કે આપ પીપીપી ના ધોરણે આવેલા છો, આપ જે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ના ધોરણે આવેલા છો, આપે કરાર કર્યો છે કોમ્પ્યુટર સાહસિક સાહસિક વીસી એટલે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર એટલે જે છે એ સાહસિક છે, ઉદ્યોગ સાહસિક છે. એટલે તમે કર્મચારી સીધી રીતે નથી કહેવાતા, તમને તમને કઈ રીતે સરકાર દ્વારા મદદરૂપ થવું, હેલ્પરૂપ થવું એ માટેની સરકાર વિચારણા કરી રહી છે એ તમે પણ જાણો છો, હું પણ જાણું છું. આપણે આ બાબતે ભૂતકાળમાં પણ ડિબેટ કરેલી છે, પણ આનો આનો ઉતાવળે નિર્ણય નહીં આવે. આપનો જે સવાલ છે, આપની જે વેદના છે એની સાથે છીએ અમે, અને અમે જાણીએ છીએ કે આમ નાનું ગામ હોય તો, હમણાં સાડે વાત કરી પંકજભાઈ વાત કરી કે નાનું ગામ હોય તો ખૂબ ઓછા રકમ એને મળતી હોય છે, એમાં અમે સહમત છીએ. એમાં કોઈ તમને ખૂબ પૈસા મળી જાય છે એવી કોઈ વાત નથી, પરંતુ આનો નિર્ણય કરવા માટે થોડીક રાહ જોવી પડશે. એટલે કઈ શક્યતા નથી કે કરશોમાં કલેશ, કરશોમાં કલેશ, હમણાં સૂરજ ઉગશે. એટલે થોડો કલેશ કરવાની જરૂર નથી, હમણાં સૂરજ ઉગવાનો છે અને એ સોનાનો સૂરજ ઉગવાનો છે. ચૌદ હજાર ની અગર જગ્યા ખાલી કરો ને, આમ તો જોવા ચૂંટણીનો સમય છે, બધા જાહેરાત કરો તો તમને બી ફાયદો થવાનો છે, કારણ કે રોજગારી તો આપવાની જ છે આપણે. માત્ર જાહેરાત કરનારી આ સરકાર નથી, જાહેરાત કરવી અને ધરાતલ ઉપર એને ઇમ્પ્લિફિકેશન કરવું એ ખૂબ અઘરું હોય છે, બોલવું અને કરવું એ ખૂબ અઘરું હોય છે. એટલા માટે કે આપણે ખાલી જાહેરાત કરવી એ આ સરકાર નથી, મેં એમ પણ કીધું આના માટે આમના માટે સહાનુભૂતિ છે અને વિધાનસભામાં 14,000 જેટલી જગ્યા માટેનું પ્રાવધાન કરવું પડે, એ પછી ઇમ્પ્લિફિકેશન થતું હોય છે. માનો કે અત્યારે સહાનુભૂતિ માટે કઈક બોલી દઈએ કે કઈક વચન આપી દઈએ એ વ્યાજબી નથી, પણ સારું કામ થાય એ દિશામાં ચાલી રહી છે. 3 સભ્યોની કમિટી રચાણી છે, એ સભ્યોની કમિટી શું નિર્ણય કરે છે આગામી દિવસોમાં એ ઉપર બધો મદાર રહેશે. પંકજભાઈને પણ સાંભળી લઈએ, કદાચ તમારી જે આ પ્રતિક્રિયા પર એમને કઈ કેવું છે. યા પંકજભાઈ બોલો. પેલો તો હું શૈલેષભાઈ ને એવું કહેવા માંગીશ કે ઉદ્યોગ સાહસિક તમે વાત કરો છો બરાબર, જો ઉદ્યોગ સાહસિક હોય અને જો વીસી ધંધો જ કરતા હોય અને બિઝનેસ જ કરતા હોય તો સરકારની તમામ યોજનાની અંદર તમે રાત દિવસ કામ કરાવો છો, દબાણ કરાવરાવો છો, અને ના કરીએ તો છૂટા કરવાની વાત કરો. તમારી સરકાર તાનાશાહી સરકાર કરશે, અમે અમારો હક માગવા નીકળ્યા તો તમારા વિકાસ કમિશનરશ્રી દ્વારા છૂટા કરવાના લેટરો કરવામાં આવ્યા હતા, પીડીઓ સાહેબ દ્વારા નવો ઓર્ડર આપવામાં આવ્યો. તમે આવી તાનાશાહી કરતા હોય, આવી રીતે દબાવવાનો પ્રયત્ન કરતા હોય તો તમે કઈ રીતે ડિબેટની અંદર એવું કહી શકો કે ભાઈ તમને લોકોને અમે અધિકાર આપ્યો છે અને સરકારના દરેકના અધિકાર, તો તમે અમારા અધિકારને તો દબાવવાનો પ્રયત્ન કરો છો, તો કઈ રીતે આવી મોટી મોટી વાતો તમે શૈલેષભાઈ કરો પેલી તો વાત બરાબર. હું સોળ વર્ષની વાત કરું, 16 વર્ષથી અમે તમારી સરકાર જોડે સંકળાયેલા છીએ, છેલ્લા 5 વર્ષથી તો અમે તમારી જોડે માગણીઓ કરીએ છીએ, તો અમે હવે તમારે કેટલો સમય જોવો છો, મારું એવું કેવું છે. 5 વર્ષથી તમે સુધી હજુ વીસી માટે કોઈ નિર્ણય તમે નહીં લીધો. પંકજભાઈ હું તમને એક આ જ વિશે હું વાત કરું કે તલાટી જયારે છે કેતનભાઈ, કે તલાટી તો સરકારને સીધે રિપોર્ટ કરે છે, એ લોકો એમની મદદ, તમે જયારે ઇમ્પ્લિમેન્ટેશન માટે મોટા ભાગે તમે જવાબદાર છો સરકારી યોજનાઓના બરાબર ગ્રામ્ય લેવલે, તો તમારા મતે માની લો કે જયારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ અગર વીસી હડતાલ નથી કરતા અને પૂર્ણ કરતા નથી, હડતાલ કરે છે, કઈ કામ નથી કરતા, તો તલાટીઓની જવાબદારી કે એ કામ પૂરું કરે બરાબર, તો મને લાગે તલાટીઓ અત્યારે દરેક ગામડે લેવલે તો વીસી ની જરૂર છે કે નથી તલાટીને પણ, અથવા મને લાગે કે એમના વગર ચાલી જાય એવું છે? બિલકુલ નથી ચાલતું, 100% વીસી ની જરૂર છે. આપને મેં અગાઉ પણ જણાવ્યું કે તલાટી પાસે 3 ગામો હોય છે, જયારે ગામ પંચાયત દીઠ વીસી ની નિમણૂક હોય છે, એટલે ગામ પંચાયત દીઠ એક વીસી તો ફરજિયાત રાખવો જ પડે, તો જ આપણે સરકારના તમામ યોજનાકીય બાબતો છે એ સામાન્ય લોકો સુધી પહોંચાડી શકીએ. બીજું શૈલેષભાઈ હું આપને જણાવવા માંગુ છું, આપણી સંવેદનશીલ સરકાર છે, આપ જાણો છો કે 8/3/2019 ના રોજ સરકારે શિક્ષકોના ફિક્સ પગારની નોકરી સળંગ ગણવા બાબતે નિર્ણય લઈ લીધો, અને અમારી માંગણી એ અગાઉ હતી, છતાં આજની તારીખે અમારી ફિક્સ પગારની નોકરી ગણવા બાબતે નિર્ણય નથી થયો. તો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આવા સરળ નિર્ણયો લેવા માટે પણ આટલો સમય લે છે એ વાજબી ના કહેવાય. અમે માનનીય નાણામંત્રી સાહેબને પણ આ બાબતે મળ્યા છે, અમારા માનનીય પંચાયત મંત્રી સાહેબને પણ આ બાબતે મળ્યા છે કે આ બાબતે ટૂંક સમયમાં નિર્ણય લે. એક કેડરને તમે સરકારી નોકરી સળંગ ગણવાનો નિર્ણય લઈ લો છો અને અમારી જે માંગણીઓ માટે અમે હડતાલો કરીએ છીએ એનો નિર્ણય નથી કરતા, તો આવા સામાન્ય નિર્ણયો તો ત્વરિત થવા જોઈએ.